चैनल ऑफ वडोदरा। श्रावण महीना बीजा सोमवारे सोमनाथ महादेवना दर्शन करवा माटे शिव भक्तोनु घोड़ापुर उमटी पड्यु हतु। આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરવાને લઈને શિવભક્તો ભારે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પધારી રહ્યા છે। જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ શિવભક્તોમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ પ્રત્યેની આસ્થા પણ વધુ પ્રબળ બનતી જાય છે, જેવા દ્રશ્યો આજે ધાર્મિક પુરાવો આપી રહ્યા છે। વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો સમગ્ર રાજ્ય અને દેશમાંથી સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ તરફ આવી રહ્યા છે અને આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તોનો ધસારો વહેલી સવારથી જ સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે। શ્રાવણી સોમવારે મહાદેવના દર્શન કરવાનું પણ હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ ઉત્તમ અને ફળદાયી માનવામાં આવ્યું છે। ત્યારે પ્રથમ પહોરમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તો જાણે કે બેબાકડા બન્યા હોય તે રીતે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવને અર્પણ કરવા માટે બિલ્વપત્ર, આંકડો સહિત પુષ્પ અને અન્ય પૂજન સામગ્રી સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે। વિક્રમ સંવત 2078ના શ્રાવણ મહિનાના બીજા સોમવારે અનેક શિવભક્તો આજે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, પૂજા અર્ચના, ધજા પૂજા સહિત વિવિધ રીતે પોતાની ભક્તિ કરી રહ્યા છે। આ વર્ષે કોરોના કાળ પછી એક સામાન્ય વર્ષ હોવાથી તેમજ પાછલા થોડા દિવસોમાં સારો વરસાદ થવાથી લોકોમાં ઘણો ઉત્સાહ છે અને ખાસ કરીને તારીખ 11મીએ રક્ષાબંધનથી શરૂ કરીને જન્માષ્ટમીની તારીખ 19 સુધીમાં ખૂબ મોટી જનમેદની અહીંયા ભેગી થાય તેવી ધારણા છે અને તે માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। ગયા સોમવારે 37 જેટલી ધજા એક જ દિવસમાં ચડાવીને શિવભક્તોએ એક અનેરો વિક્રમ સ્થાપ્યો છે અને તમામ પૂજાવિધિમાં લોકો ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। સોમેશ્વર પૂજન હોય, રુદ્રી હોય, મહામૃત્યુંજય જાપ હોય, દરેક વિધિમાં લોકોમાં અનેરી ભક્તિ અને શ્રદ્ધા જોવા મળે છે। નિઃશુલ્ક ભોજનાલયની વ્યવસ્થા અને પૂરતી આવાસની વ્યવસ્થાને કારણે લોકોને અત્રે રોકાઈને દરિયાના કાંઠાની મજા માણવાથી માંડીને ધાર્મિક વિધિમાં જે લાહવો મળી રહ્યો છે એનાથી એકંદરે લોકોને સંતોષ છે અને સૌ ભાવિકોને આ શ્રાવણ મહિનો ખૂબ શુભદાયી નીવડે, લાભદાયી નીવડે એવી મારી સોમનાથ મહાદેવના ચરણમાં પ્રાર્થના છે। નંદાસણ ઉમાનગર તાલુકો કડી જિલ્લો મહેસાણા, ત્યાંથી અમે દર્શન કરવાયા અને અમે મહાદેવને બહુ માનીએ અને મહાદેવની ભક્તિ જે કરો એ આગળ આવો। મારો ખુદનો દાખલો છો કે મારા ગામથી મારું કડી 13 કિલોમીટર થાય, મારી પરિસ્થિતિ કોઈ નથી અને હું મહાદેવને ભજું છું મારું દિલ મૂકીને, હું મહાદેવ પાડું એટલે ગોડો થઈ જાઉં છું અને મહાદેવે મારી બહુ સારી એવી વેળાવારી અને મહાદેવે મને ઘણું આવીને મને આનંદ છે કે તમે લોકો મહાદેવની ભક્તિ કરો નિઃસ્વાર્થે અને ભગવાનના તો આવો ને દર્શન કરો અને મહાદેવ તમને બધાને ખૂબ ખૂબ ઘણું ઘણું આપો। હું અહીંયા 27 વર્ષથી આવું છું સોમનાથ દાદાના દર્શને, પણ એમ લાગે છે કે હું ફર્સ્ટ વાર આવી છું, પહેલી વાર દર્શન કરતી હોય એટલો અનુભૂતિ થાય છે અહીંયા આવ્યા પછી। અને અહીંયાની જે સુવિધા છે, અહીંયા જે દર્શન કરવાની જે સુવિધા છે, કોઈ કોઈ મંદિરમાં આવી સુવિધા નહીં, એટલી સરસ સુવિધા છે, દરેક યાત્રિકોને અહીંયા દર્શન થાય છે વ્યવસ્થિત રીતે। આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે, મહાદેવને પ્રાર્થના કરી, બસ મહાદેવ બધાને સુખી રાખે, સંપન્ન રાખે, શાંતિ આપે। અમે મોરબીથી આવ્યા છીએ અને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને બધા અમે હર સાલ આવીએ છીએ, પણ ગઈ સાલ કરતાં આ વખતે બહુ જ સારું હોય એવું બધું વ્યવસ્થા છે, બધું જોવા મળે, સારો એવો પ્રતિભાવ મળે છે, બહુ જ મજા આવી, ભીડ બહુ જ છે, અમારા અંદર અડધા ગયેલા છે, અમે એનો વેટ કરીએ છીએ અને અમે હવે નીકળશું જે દાદાને દર્શન કર્યા છે, ધન્યતા અનુભવી છે, શું કહેશો? બસ એના માટે તો બસ પ્રાર્થના કરીએ કે હર કોઈની મનોકામના પૂર્ણ કરે, અમારા અમે જે માટે આવ્યા છીએ અમારી પણ મનોકામના પૂર્ણ કરે।